સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘ ઉત્સવ દરમિયાન છડી ઝુલાવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઈવાડ અને વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી હતી. ભરૂચના ભોઈવાડ અને વેજલપુર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, ત્યારે ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી હતી. છડી ઉત્સવની પાછળ કથા પર નજર કરીએ તો ગોગારાવ પોતાની માતા અને રાણીના અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ 7મથી 10મ એટલે કે 4 દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે અને આ 4 દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. છડી એ દેવી પુરુષ પ્રતિક અને તેની માતા બાછડનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે અને ખેસ બાંધવામાં આવે છે. છડીને આઠમના દિવસે ઝૂલાવવામાં આવે છે, જ્યારે વદ 9મને દિવસે ધામધૂમ પૂર્વક કાઢી અધર ઉચકીને ભોઈવડથી ગોડીકુઈ બજાર લઈ જવામાં આવે છે અને ત્યાં રાત્રે વિશ્રામ કર્યા બાદ 10મના દિવસે પુનઃ ભોઈવાડમાં લાવીને 2 છડીને ભેટાવી મેઘરાજાની સવારી કાઢવામાં આવે છે. ભોઈ સમાજના નાના બાળકોએ ગોગારાવના મંદિરની બહાર પોતાની પીઠ પર સાકળ દ્વારા સેવા લેવાની પરંપરા છે, જે બાદ જ તેઓ યુવા અવસ્થામાં છડીને ઝુલાવી શકે છે. અંદાજે 25 થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા અલૌકિક રીતે ઝુલાવવામાં આવે છે, જેમાં 8મના દિવસે છડીને ઝુલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી નથી. મારું નામ જાદવ માલતીબેન ઉમેશભાઈ છે. અમે આ લગભગ 250-300 વર્ષથી આ ઉત્સવ ઉજવાય છે. મારો જન્મ નહોતો તે પહેલાંનો ઉત્સવ છે આ. અહીંયા મેઘરાજાને ભેટાવવામાં આવે છે. ભેટાવવાથી છોકરાઓનો તાવ તર્યો આતર્યો બધું દૂર થાય છે અને આ ભક્તિભાવથી અમે તહેવાર ઉજવ્યા. કોરોનાના વજહથી મેળાનો ઉત્સવ અમે આ ફેરી ચાલુ કર્યો નથી અને મેઘરાજાનો ઉત્સવ અને છડીનો ઉત્સવ યથાવત નિયમોના પ્રમાણે ઉજવીએ છીએ. રહીએ છીએ, ભરૂચ રહીએ છીએ, શક્તિનાથ નારાયણ એસ્ટેટમાં. આ વખત કોરોનાના લીધે મેળો નથી ભરાયો. અમે લોકો અહીંયા આગળ દર્શન કરવા દર વર્ષે આવીએ છીએ. આ વખત મેળો નથી ભરાયો. અમારા ભાભી છે તે બરોડા રહી છે, એમને આજે આ વખત દર્શન નથી થયા, એટલા માટે મેં વિડીયો કોલિંગ કરીને એમને દર્શન કરાવું છું. ભગવાનની એ કે કોરોનાને દૂર કરે અને બધા અહીંયા આવે, ભગવાનના દર્શન કરે એવું અમે ઈચ્છીએ. અહીં ચંદ્ર રામદાસ જાદવ છે, લોકોમાં લેચિયા નામથી ઓળખે છે. હું ભરૂચ ભોઈ સમાજનો ઉત્સવ ત્રસ્તી છું. અમે આ 56 દુકાળથી અમારા વડાવડા જૂના બધા પરદાદાના બધા હતા, તે કે દુકાળ પડે છે, વરસાદ નહીં થતું, એના આગમનના હિસાબે અમે નાની મૂર્તિ બનાવી મેઘરાજાની, એની પૂજા અર્ચના કરી ભજન કરી ને એવી શરત રાખી ભગવાનને કે તમે જો વરસાદ નહીં પડે સવાર સુધીમાં તો તમારી મૂર્તિ ખંડિત કરીશું, એવી રીતના ટેક રાખી ને 24 કલાક ભજન કર્યું ને સવાર પડતા ઘનઘોર વાદળ ઘેરાયા ને ધમ દુકાળ વરસાદ પડ્યો, ખેડૂતો ખુશ થઈ ગયા ને ત્યાં એટલા વર્ષોથી અમે કરતા આવેલા ને કરે જ છે. ને જે આ મુખાકાર છે તે અમારા જુવાન યંગ છોકરા બી કરે છે અને બરદાદા બી કરતા આવેલા ને મુખાકાર બી એક સરખો જ આવે છે, કોઈ ફરક પડતો નહીં, કોઈ ડીબું નથી, હેન્ડવર્ક જ છે. ને મૂર્તિ તૈયાર થઈ એને શણગાવે છે, કલર કરે છે, પહેરવેશ પહેરાવીએ છીએ ને નાના નાના ભૂલકાઓને ભેટાવીએ છીએ કે તંદુરસ્ત રહી નિરોગી રહી. ને આપણે નદીના કિચડ માટી જ અમે આ મૂર્તિ બનાવીએ છીએ ને 7મ 8મ 9મ 10મ અને 10મ બી અમે નદી કિનારે પધરાવીએ છીએ એટલે નદીની માટી બનાવી મૂર્તિ નદીમાં જ અમે પધરાવીએ છીએ ને અત્યાર સુધી ચાલતું હોય ચાલતું રહેશે. મયંક કુમાર રાકેશભાઈ જાદવ, હું ઉત્સવ કમિટીનો સભ્ય છું. આ તમે જુઓ છો મેઘરાજાની મૂર્તિની સ્થાપના અમે કરેલી છે. અમારા વડવાઓ 250 વર્ષ પહેલાંથી જ્યારે 56 દુકાળ ચાલતો હતો એ સમયથી અમારા વડવાઓએ આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને પરંપરાગત અમે લોકોએ સાચવી રાખેલ છે. આ ફેરી કોરોનાના કારણે પરમિશન ન હોવા છતાં થોડું ઘણું પરમિશન અમને આપી તો અમે પ્રતિમાનું સ્થાપના વિધિનું કરેલી છે અને મેરાને આ ફેરી પરમિશન નથી તો મેરો ભરાયેલ નથી, તે છતાં પણ અમારી જે પરંપરા જળવાઈ તે માટે અમે સામાજિક રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોનાનું ગાઈડલાઇન્સ પ્રમાણે અમે લોકોએ મેં આ ઉત્સવનું આયોજન કરેલું છે. અને આ મેઘરાજાને બાળકોને ભેટવામાં આવે છે જેથી બાળકોની તંદુરસ્તી તાવ સ્થિતિ કમ્પ્લીટ બરાબર રહે છે. છરી ઉત્સવ 7-8 દિવસનો મહિમા છે અમારે. 7-8 દિવસ અમે છરી નચાવીએ છીએ, ખભા પર છે,
દાંતપડ છે, હાથપડ છે એવી રીતના છરીનું આયોજન કરે છે, પણ બધું સોશિયલ ડિસ્ટન્સિંગ કાર્યક્રમ કરેલો છે.